નમસ્કાર, હું ડૉક્ટર શુભશ્રી સામંતરાય, ઇન્ફેક્શિયસ ડિઝીઝ કન્સલ્ટન્ટ, મણિપાલ હોસ્પિટલ ભુવનેશ્વરરે. સો આજે અમે કથા હવાકુ જાઉછે ઇમ્યુનાઇઝેશન વિષયરે. સો 10 નવેમ્બરરે અમે સેલિબ્રેટ કરવાકુ જાઉછે નેશનલ ઇમ્યુનાઇઝેશન વીક. સો બેસિકલી ઇમ્યુનાઇઝેશન કોણ એવું કાહા કાહાકુ એટા દરકાર હેતે. સો ઇમ્યુનાઇઝેશન હોચે ગોટે પ્રોસેસ જોથરે અમે કોણસી બેક્ટેરિયા કિમ્બા વાયરલ ઇન્ફેક્શન એગેન્સ્ટરે કિછીટા ઇન્જેક્શન નેથાઉ બા વેક્સિન નેથાઉ, જોટા અમે બોડીરે ગોટે ઇમ્યુન રિસ્પોન્સ હલકા ક્રિએટ કરે એવં બોડીરે તૈયારે કરે મેમરી સેલ્સ, સો દેટ પરવર્તી પર્યાયરે જદી અમે સેઇ ઇન્ફેક્શનકુ અમ બોડી એક્સપોઝ હેલા તો બોડીર મેમરી સેલ્સ આન્ટિબોડીઝ તૈયારી કરીકી અમુકુ સેઇ ઇન્ફેક્શન એગેન્સ્ટરે પ્રોટેક્ટ કરીથાય, તાર કોમ્પ્લિકેશન્સ હવારુ પ્રિવેન્ટ કરીથાય. સો કોઉ માનંકુ ઇમ્યુનાઇઝેશન દરકાર હેતા, તો વર્તમાન ઇન્ડિયારે પેડિયાટ્રિક્સ બા છુઆ માનંકુ ઇમ્યુનાઇઝેશન દેઇકી બહુત બડા બડા રોગરુ આમ ચિલ્ડ્રેન માનંકુ અમે પ્રોટેક્ટ કરીપારીછે, સો દેટ કી સેમાનંકર ગ્રોથ એવં ડેવલપમેન્ટ પ્રોપર હેઇછે એવં સેમાને હેલ્ધી અડલ્ટ સ્ટેજકુ જાઇપારુછંતી. સિમિલરલી કિછીટા જગારે અમાર એલ્ડરલી બા વયસ્ક લોકમાનંકુ મધ્ય વેક્સિન દેવાર જો પ્રોસેસ અછે સેટા બહુત વેલ એક્સેપ્ટેડ અછે. બટ કોણ કેવળ પેડિયાટ્રિક એવં એલ્ડરલી એજ ગ્રુપરે વેક્સિન દરકાર, મિડલ એજ ગ્રુપરે દરકાર નહીં. સો બેસિકલી અડલ્ટ્સ એવં એડોલેસન્ટ્સ માનંકુ મધ્ય વેક્સિન દરકાર હેથાય, સ્પેશિયલી કોઉ કન્ડિશન જદી સેમાનંકર કિછ રિસ્ક ફેક્ટર્સ અછે, જેમતી ડાયાબિટીસ અછી, કિડની ડિઝીઝ, લિવર ડિઝીઝ, કિંબા કેન્સર પેશન્ટ્સ જોમાને કીમોથેરાપી નેઉછંતે, જોમાને ટ્રાન્સપ્લાન્ટ જોમાનંકર હેઇછે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, સો સેમાનંકર સમસ્તંકર ઇમ્યુન સિસ્ટમ અફેક્ટેડ હેથાય, જોતિપાઈં કી સેમાનંકુ મધ્ય વેક્સિન દેવાકુ પડે. તો કોઉ કોઉ વેક્સિન અમે નેઇપારિબા, મને ઇવન અડલ્ટ એવં એડોલેસન્ટ્સ માનંકરે એક્સેપ્ટ ધ પીડિયાટ્રિક એજ ગ્રુપ, કારણ પીડિયાટ્રિક એજ ગ્રુપ પાઈ અમાર ગવર્નમેન્ટર નેશનલ ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલ બહુત હી વેલ ફોર્મડ, સેથિરે કોણ કોણ વેક્સિન દેલે છુઆંકુ અમે પ્રોટેક્ટ કરીપારિબા બા બાકી સબુ ઇન્ફેક્શન્સરુ, સેટા અમાર વેલ એક્સેપ્ટેડ અછે. કિંતુ અડલ્ટ એડોલેસન્ટ એવં એલ્ડરલી ગ્રુપકુ અમે કોઉ કોઉ વેક્સિન્સ દેઇપારિબા, જેમતિકી ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોકોકસ, એસબુ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ જોડાકી મને પેશન્ટરે નિમોનિયા એવં લંગ્સકુ અફેક્ટ કરીકી લંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ તાંક મધ્યરે ક્રિએટ કરીપારે, સેટા કમ્પલસરી નવા ઉચિત. તા સહિત હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ એ, એવં ઇવન ટ્રાવેલ જદી કરું કોઈ મને ઇન્ડિયાર ભીતરે કોઈ કુંભ મેળા હોઉ કિંબા કોણસી જગાર ગેધરિંગ્સ જાઉં કિંબા ફરેન ટ્રાવેલ કરું, સેમાનંકુ મધ્ય કિછીટા સ્પેસિફિક વેક્સિન દરકાર હેતા, જેમતિકી પોલિયો વેક્સિન, યેલો ફીવર વેક્સિન. સો બેસિકલી સબુ જગારે વર્તમાન અમાર સબુ પ્રકાર ઇન્ફેક્શનરૂ હ્યુમન્સકુ પ્રોટેક્ટ કરવાપી આમ ઇમ્યુનાઇઝેશન બહુત હી ઇમ્પોર્ટન્ટ જિનિષ. અમે જાણીએ છીએ અમે ઓલરેડી કાફી સારા ઇન્ફેક્શન્સકુ વર્લ્ડરૂ એરેડિકેટ કરીસારે, જેમતી કે સ્મોલ પક્સ, એબે મિઝલ્સ, પોલિયો, એસબુ વેક્સિન, એસબુ ડિઝીઝ મધ્ય પૂરા નર્મ અને બહુત હી કમ લેવલકુ આસી સારલેણ, એટા કેવળ પોસિબલ હેઇછી વેક્સિનેશન દ્વારા. સો વેક્સિનેશન અમુકુ કેમતી હેલ્પ કરવું, ફર્સ્ટ હોઉં અમાર ઇમ્યુનિટીકુ બુસ્ટ કરીકી, સેકન્ડ હોઉં એટા અમાર સોસાયટીરે ક્રિએટ કરે ગોટે હર્ડ ઇમ્યુનિટી. હર્ડ ઇમ્યુનિટી મને જણકઠું આઉ જણકુ જેમતિ ઇન્ફેક્શન વ્યાપે સેમતી ઇમ્યુનિટી મધ્ય વ્યાપી થાય, તો જદી જણે લોકો વેક્સિનેટ હેલા તાર એન્ટિબોડી અન્ય જણકુ મધ્ય જાઇપારિબ એવં સેમતી હેકી અમાર ગોટે ફેમિલી કિંબા કમ્યુનિટી મધ્ય પ્રોટેક્ટેડ હેઇપારિબ. સો બેસિકલી એ જો વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન ડે અછે 10 નવેમ્બરરે, તાર થીમ હોઉં હ્યુમનલી પોસિબલ, તા મને કે વેક્સિન એવં વેક્સિન રિલેટેડ ઇન્ફર્મેશનકુ સોસાયટીનો સબુ લેવલ લોકોમાન ડિસ્ટ્રીબ્યુટ કરાવવા, સમસ્તંકુ વેક્સિનર એક્સેસ દેવા. સો જદી આપણ મને કિછી ડાયાબિટીસ કિંબા કોણસી ઇમ્યુનો સપ્રેસ્ડ કન્ડિશન્સ જ્યાં હું કહીલી કિંબા 65 યર્સ ઓલ્ડરૂ અધિકા એજ આપણકુ હેઇથાય, તાહેલે આપણકુ નિયરેસ્ટ હોસ્પિટલરે જાઇકી વેક્સિન રિલેટેડ એડવાઇસ નિશ્ચય નેબે. થેન્ક યુ.